ગોંડલ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ચોવીસ ઓગસ્ટ થી ત્રીસ ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ લાખ રૂપિયા ભાવ બહાર પડ્યો હતો પાલિકા દ્વારા ઓનલાઈન મંગાવેલ ટેન્ડરો નગરપાલિકા કચેરી ખાતે ખોલવામાં આવ્યા હતા તેમજ ઓનલાઈન ટેન્ડરોમાંથી ઊંચા ઇકોતેર લાખ એક હજાર એકસો અગિયાર રૂપિયા કિંમત નું ટેન્ડર ખુલ્યું હતું નગરપાલિકાને જન્માષ્ટમી લોકમેળાના તળિયાના ભાવ વીસ લાખ વધુ મળ્યા છે ગોંડલની પરંપરા અનુસાર ગોંડલ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું હર વર્ષે આયોજન થાય છે તેના ભાગરૂપે આજે પણ નગરપાલિકા દ્વારા આ જન્માષ્ટમીના પર્વના સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં જ્યારે લોકમેળાનું આયોજન હોય ત્યારે સરકારશ્રીના નિયમ મુજબ આ વખતે પ્રથમ વખત ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી આ ટેન્ડર પ્રક્રિયામાં જે એકાવન લાખ રૂપિયા ભાવ મૂકવામાં આવ્યો હતો અને સૌથી વધારે એકોતેર લાખ રૂપિયા સુધીનું મયુરભાઈ જાટ દ્વારા એમનું ટેન્ડર ભરવામાં આવ્યું અને એમને આ ટેન્ડર લાગવામાં આવ્યું છે અને આ લોકમેળો સરકારશ્રીના બિલકુલ નિયમ અનુસાર થાય છે કે જે રીતે રાજકોટની ઘટના બની છે એને ધ્યાનમાં રાખી લોકોની સુરક્ષા જળવાય પોલીસ સુરક્ષા જળવાય ઇલેક્ટ્રિસિટીથી લઈ તમામ એમને લાયસન્સોની બધું રહેવાનું લેવાનું રહેશે અને ખાસ કરીને લોકોની સુરક્ષા જળવાય તે અમારો હેતુ છે આ સાથે જે ગોંડલ નગરપાલિકા દ્વારા એકોતેર લાખ રૂપિયાની મેળાની ઉપજ થઈ છે તે ગોંડલ નગરપાલિકા સંચાલિત નંદી શાળા સાડા ચારસોથી વધારે નંદીઓ ત્યાં છે એ નંદી શાળામાં આ તમામ રકમ વાપરવામાં આવશે અને ખાસ કરી અને આ નંદીઓનો નિભાવ ખર્ચમાંથી નીકળે તેવી અમારી જવાબદારી સાથે આ કાર્ય પૂરું કર્યું છે